न्यू नोबल प्राइमरी स्कूल टिंटोई, हूँ सपना बे, धोरण 7, विषय विज्ञान, चैप्टर नंबर 15, प्रकाश। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रमह अक्षर प्रश्ननी सामे आपेला खानामां लखो। 1, समतल अरीसामां केवुं प्रतिबिंब मळे छे? ए, उल्टू। बी, वास्तविक। सी, आभासी। डी, मोटू। तो जवाब छे बी, वास्तविक। 2, समतल अरीसा सामे कया अंग्रेजी मूळाक्षर धरावतुं तेनुं प्रतिबिंब पण ते ज अक्षर जेवुं होय छे? ए, के। बी, झेड। सी, एन। डी, एम। तो जवाब छे डी, एटले के एम। 3, अंतःगोळ अरीसा वडे कया प्रकारनुं प्रतिबिंब मेळवी शकातुं नथी? तो ए, आभासी अने मोटू। बी, वास्तविक अने मोटू। सी, आभासी अने नानू। डी, वास्तविक अने नानू। तो जवाब छे सी, वा आभासी अने नानू। 4, अंतःगोळ अरीसामां घणे दूर मूकेली वस्तुने केवुं प्रतिबिंब मळे छे? तो ए, वास्तविक अने मोटू। बी, वास्तविक अने नानू। सी, आभासी अने नानू। डी, आभासी अने मोटू। तो जवाब छे बी, वास्तविक अने नानू। 5, वस्तुनું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? તો એ, અંતઃગોળ અરીસો, બહિર્ગોળ અરીસો। બી, બહિર્ગોળ અરીસો અને અંતઃગોળ અરીસો। સી, અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। ડી, બહિર્ગોળ લેન્સ અને અંતઃગોળ લેન્સ। તો જવાબ છે બી, બહિર્ગોળ લેન્સ અરીસો અને અંતઃગોળ લેન્સ। સી, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે? એ, અંતઃગોળ અરીસો। બી, બહિર્ગોળ અરીસો। સી, બહિર્ગોળ લેન્સ। ડી, આપેલ પૈકી એક પણ નહીં। તો જવાબ છે એ, અંતઃગોળ અરીસો। 7, બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? એ, વાસ્તવિક અને મોટું। બી, વાસ્તવિક અને નાનું। સી, આભાસી અને મોટું। ડી, આપેલ તમામ। તો જવાબ છે એ, જવાબ છે ડી, આપેલ તમામ। 8, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ ક્યારે દેખાય છે? એ, સવારે પશ્ચિમ દિશામાં। બી, સાંજે પશ્ચિમ દિશામાં। સી, બપોરે પૂર્વ દિશામાં। ડી, સવારે પૂર્વ પશ્ચિમમાં। તો જવાબ છે એ, સવારે પશ્ચિમ દિશામાં। 9, વસ્તુ સમતલ અરીસાથી 10 સેમી દૂર હોય તો તેનું પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? એ, 5 સેમી। બી, 10 સેમી। સી, 20 સેમી। ડી, 40 સેમી। તો જવાબ છે સી, 20 સેમી। 10, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે? એ, અંતઃગોળ લેન્સ। બી, અંતઃગોળ અરીસો। સી, બહિર્ગોળ અરીસો। ડી, સમતલ અરીસા। તો જવાબ છે બી, અંતઃગોળ અરીસા। 11, એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે, જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તો જવાબ છે, ચલો જોઈએ, ઓપ્શન એ, 3 સેમીમીટર। બી, 5 મીટર। સી, 6 મીટર। ડી, 8 મીટર। તો જવાબ છે સી, 6 મીટર। 12, મોટર્સ કારનો રિયર વ્યૂ મિરર
समतल अरीसो छे, ड्राइवर 2 मीटर प्रति सेकंडनी झड़पथी कार रिवर्स में ले छे। ड्राइवर तेना रियर व्यू मिरर में कारनी पाछळनी उभेली ट्रक जुए छे, तो ड्राइवर ने ट्रकनु प्रतिबिंब केटली झड़पथी तेना तरफ आवतु जणाशे। तो ए 1 मीटर प्रति सेकंड, बी 2 मीटर प्रति सेकंड, सी 4 मीटर प्रति सेकंड, डी 8 मीटर प्रति सेकंड। तो जवाब छे सी 4 मीटर प्रति सेकंड। प्रश्न नंबर 2। नीचेना प्रश्नोना मात्र उत्तर लख। 1. अंतगोल अरीसाने चेहराની નજીક રાખવી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ છે આભાસી અને મોટું। 2. વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તો જવાબ છે બહિગોળ અરીસો। 3. દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? તો જવાબ છે અંતઃગોળ અરીસો। 4. કયો લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય છે? તો જવાબ છે બહિગોળ લેન્સ। 5. ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? તો જવાબ છે બહિગોળ લેન્સ। 6. કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? તો અંતઃગોળ લેન્સને। 7. કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે? તો અંતઃગોળ લેન્સ। 8. પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવું તે ઘટના શું કહે છે? તો પ્રકાશનું વિભાજન। 9. સૂર્યપ્રકાશના 7 રંગોનો બનેલો છે તેવી જાણકારી સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો ન્યૂટને આપી હતી। 10. મેઘધનુષ સાંજે કઈ દિશામાં દેખાય છે? તો પૂર્વમાં। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો। ચલો જોઈએ। 1. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો જવાબ છે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતુ વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે। 2. બહિગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? તો જવાબ છે બહિગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચતુ અને નાનું મળે છે। 3. અંતઃગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ છે અંતઃગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચતું તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું સરખું કે મોટું હોઈ શકે છે। 4. બહિગોળ લેન્સ કેવા હોય છે? જવાબ છે બહિગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે। 5. અંતઃગોળ લેન્સ કેવો હોય છે? જવાબ છે અંતઃગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે। 6. કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? જવાબ છે અંતઃગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે। 7. મેઘધનુષના 7 રંગોના નામ ક્રમમાં જણાવો। જવાબ છે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી। 8. અંતઃગોળ અરીસાનો 1 ઉપયોગ જણાવો। તો ચલો જોઈએ સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પ્રવર્તકો અંતઃગોળ હોય છે। દાંતના ડોક્ટર દાંતની તપાસ માટે અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પ્રશ્ન નંબર 9.
કયા પ્રકારનો અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે? ચલો જવાબ, અંતઃગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. 10. કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? તો જવાબ છે, અંતઃગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે. પ્રશ્ન નંબર 4, વ્યાખ્યા આપો. પ્રકાશનું પરાવર્તન, તો ચલો જોઈએ જવાબ. લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આપણને બધાની ખબર જ છે પ્રકાશનું પરાવર્તન એટલે કે સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી ઉપર આવે અને પૃથ્વી પર આવીને તેનું પરાવર્તન થાય, પાછા કિરણો ફેંકાય, તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. અને એ પણ પરાવર્તન શેના ઉપર થાય? લીસી સપાટી હોય, કોઈ ચળકાટ ધરાવતી હોય કે જેવું કે કાચ, કાચ ઉપર સૂર્યનું કિરણ પડે તો પાછું તેનું પરાવર્તન થઈ શકે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. અંતઃગોળ અરીસાના ઉપયોગ જણાવો. તો જવાબ છે, ચલો, સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પ્રવર્તકો અંતઃગોળ હોય છે. દાંતના ડૉક્ટર રાંતની તપાસ માટે અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. શેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં અંતઃગોળ અરીસો વપરાય છે. પ્રશ્ન નંબર 2, બહિગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો. તો ચલો જવાબ છે, બહિગોળ અરીસો આભાસી અને ચતુ અને વસ્તુની વિરુદ્ધ બાજુએ પ્રતિબિંબ આપે છે. તેનો ઉપયોગ સાઇડ મિરર કે રિયર વ્યૂ મિરર તરીકે થાય છે. 3. બહિગોળ લેન્સના ઉપયોગો જણાવો. જવાબ છે, સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા વપરાતા વિપુલ દર્શક તથા સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રમાં બહિગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિગોળ લેન્સ વપરાય છે. 4. મેઘધનુષની ઘટના ટૂંકમાં સમજાવવાની છે. જવાબ, મેઘધનુષ ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ દેખાય છે. તે આકાશમાં મોટી ચાપ સ્વરૂપે ઘણા જ રંગો ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીમાં ટીપા સમૂહમાંથી સૂર્યના પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી ઘટના છે. મેઘધનુષના 7 રંગો હોય છે. 7 રંગો મેઘધનુષના હોય છે જે આપણને બધાને ખબર જ છે. પાંચ, સમતલ અરીસા વડે વપરાતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. તો જવાબ છે, પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય છે. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રતિબિંબ ડાબી જમણી બાજુએ ઉલટાય છે. પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, ચલો જોઈએ. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો ચલો જવાબ જોઈએ. બહિગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસા રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે. 7.
તફાવતના બે મુદ્દા લખવાના છે. એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને એક છે આભાસી પ્રતિબિંબ. ચલો જોઈએ. વાસ્તવિક પ્રતિબિંબમાં આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે આ પ્રતિબિંબ હંમેશા ચતું જ હોય છે. બીજું, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો જોઈએ. તેની અંદરની સપાટી ચળકતી હોય છે, જ્યારે તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે. તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે, જેમાં બહિર્ગોળમાં ચલો જોઈએ. તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય છે. ત્રણ, બહિર્ગોળ લેન્સ અને અંતઃગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે, જ્યારે અંતઃગોળ લેન્સમાં તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો જ હોય છે. બીજું, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. અંતઃગોળમાં તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. પ્રશ્ન નંબર 8. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. ચલો જોઈએ. પહેલું, અંતઃગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં, એટલે કે ખોટું. બીજું, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, તો સાચું. પ્રિઝમ વડે સફેદ પ્રકાશની 7 રંગમાં છૂટી પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, તો સાચું. ચોથું, દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે, તો સાચું. 5, સ્કૂટરની હેડલાઇટ પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે, તો ખોટું. 6, બહિર્ગોળ અરીસા વડે આપણને ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો ખોટું. 7, અંતઃગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, તો ખોટું. 8, અંતઃગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો સાચું. 9, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર જ મેળવી શકાતું નથી, તો ખોટું. 10, અંતઃગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ રચે છે, તો ખોટું. 9, ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો કે ઉલટું હોય. 2, ખાલી જગ્યા પ્રતિબિંબની પડદા પર મેળવી શકાય છે, તો વાસ્તવિક પ્રતિબિંબને મેળવી શકાય. 3, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે, તો કે બહિર્ગોળ અરીસા પર. 4, ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે, તો કે અંતઃગોળ અરીસો. 5, ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે, તો અંતઃગોળ. 6, ખાલી જગ્યા લેન્સની અભિસારી લેન્સ કહે છે, તો બહિર્ગોળ લેન્સની અભિસારી લેન્સ કહેવાય છે. 7, લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધનનો ગ્લાસ વપરાય છે, એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ. 8, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે, તો આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. 9, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, તો જવાબ છે અરીસો. 10, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, તો જવાબ છે સમતલ. પ્રશ્ન નંબર 10, જોડકા જોડવાના છે. જુઓ, જોડકા જોડવાના છે. એમાં એ વિભાગ આપ્યો છે, બી વિભાગ આપ્યો છે અને વચ્ચે ઉત્તર લખવાના છે. ચલો જોઈએ. એ વિભાગની અંદર સમતલ અરીસો. બીજું, બહિર્ગોળ અરીસો. ત્રીજું, બહિર્ગોળ લેન્સ.
चौथु अंतःगुण लेंस। अने बी विभागनी अंदर क्रम अक्षर में गोठवानुं छे के आनी अंदर थी शू शू आवे पेलानी अंदर। तो चलो जोईए, ए मां मेग्निफाइंग ग्लास तरीके वपराय छे, बी दांतनुं विवर्तित प्रतिबिंब मेळवा माटे दांतना डॉक्टर वपरे छे, सी प्रतिबिंब चत्तु अने वस्तुना परिणाम करता नानुं होय छे, डी प्रतिबिंब हमेशा विवर्तित अने उलटू होय छे, अने ई प्रतिबिंब चत्तु अने वस्तु जेटलू ज परिमाण होय छे। तो चलो जोईए समतल अरीसामां, तो ई आवे छे जवाबनी अंदर, प्रतिबिंब चत्तु अने वस्तु जेटला ज परिमाणनू होय छे। बे बहिगोळ अरीसो, बहिगोळ अरीसामां जवाब आवे छे बी दांतનું વિવર્તિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે। ત્રણ બહિગોળ લેન્સ, તો એની અંદર જવાબ આવે છે ડી પ્રતિબિંબ હંમેશા વિવર્તિત અને ઉલટું હોય છે। ચાર અંતઃગોળ અરીસો, તો જવાબ છે સી પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે।